નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્વાતિ ખુદ રોગજીવાત મિશ્રણ એમએસસી એગ્રીકલ્ચર આપણે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલ છે. ફૂલેસિપ્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હવે ચણાના આગળના વિડીયો આપણે જોયા, એમાં ઘણી ઘણી માહિતી મેળવી આપણે વાવેતર પદ્ધતિ વિશેની, નાશક બીજ માવતર વિશે. આ વિડીયો દ્વારા આપણે ચણાની અંદર આવતા રોગો અને તેનું નિયંત્રણ વિશે ચર્ચા કરીએ. ચણામાં મુખ્યત્વે બે રોગો આવે છે, જેની અંદર આપણને ખ્યાલ છે કે સુકારો અને સ્ટન્ટ વાયરસ આવતો હોય છે, જેને ટૂટ્યું તરીકે ઓળખતા હોય છે. હવે સુકારો છે તો સુકારો કોના દ્વારા થાય છે? તો આ રોગ છે એ ફુઝારિયમ ઓક્સિસ્પોરિયમ નામની જમીનજન્ય ફૂગથી થતો હોય છે. એ સુકારો આવવાની શરૂઆત ક્યારે થાય છે, તેનો ફેલાવો કઈ રીતે થાય છે, એ કેવા વાતાવરણમાં થાય છે? તો આપણે જાણીએ કે આ રોગ છે એ જમીનજન્ય રોગ છે. જમીનની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને તાપમાન ઊંચું હોય તો આ રોગને માફક આવતો હોય છે. અને આગળનો જે પાક લીધો એની અંદર જો ફૂગના અવશેષો રહી ગયા હોય તો પણ સુકારો આવવાની સંભાવના વધી જતી હોય છે. હવે એની ઓળખ કઈ રીતે કરવી, કે આપણી ખેતરની અંદર સુકારો આવી ગયો છે તો એની ઓળખ કઈ રીતે કરવી જોઈએ, એમ કેમ ખબર પડે આપણને? તો રોગની શરૂઆતમાં ખેતરમાં જે નાના કુંડાળા થતા જોવા મળે છે, જે ધીમે ધીમે આગળ વધતા હોય છે. તો છોડ હોય તો એની કૂણી ટોચો હોય અને એની ઉપર આપણને એનો અસર દેખાતી હોય છે, અને અચાનક જ બીજે દિવસે નમી ડાળીઓ નમી જાય અને સુકાઈ જતી હોય છે. હવે આવા રોગીષ છોડ હોય તો એની અંદર કેવું છે કે દાણા બેસતા નથી, અને બેસે તો ચીમડાયેલા રહે છે, ટૂંકમાં આપણને વજનમાં હલકા અને ઓછી ગુણવત્તા વાળા હોય છે. સુકારો આ ફોટોગ્રાફ દ્વારા તમે જોઈ શકો છો કે કેવો દેખાય ખેતરની અંદર. હવે રોગ આવી ગયો તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ? આપણે જોવા જઈએ તો સુકારો એકવાર આવી ગયા પછી એનું આપણે રિકવર કરી શકતા નથી, તો એને આપણે અગાઉ અસરકારક પગલા લઈએ તો આપણને સારું પરિણામ મળતું હોય છે. તો કે પાણી પહેલા પાડ બાંધવી જોઈએ એવી પરિસ્થિતિ હોય છે. એમ તો જૈવિક નિયંત્રણ તરીકે આપણે શરૂઆતમાં જોઈએ કે ટ્રાયકોડર્મા આર્જેનિયમ કરીને બાયોકન્ટ્રોલ ફૂગ આવતી હોય છે, એનો ઉપયોગ આપણે કરવો જોઈએ 1 કિલોગ્રામ પ્રતિ એક એકરે. અને એની સાથે આપણે 100 કિલોગ્રામ જેવું દિવેલા કેરી મોડીનો ખોળ મિશ્ર કરી જમીનમાં ઉમેરવાથી રોગનું સારું નિયંત્રણ મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સારા બીજ માવજત વાપરવા જોઈએ, જે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે. હવે રોગ આવી ગયો તો હવે એના પછી આપણે કઈ રીતે નિયંત્રણ કરવું જોઈએ, કયા ટેકનિકલ વાપરવા જોઈએ એના વિશે ચર્ચા કરીએ. કે કોપર ઓક્સિક્લોરાઇડ આવે છે 50% WP કરીને, જે ક્રિસ્ટલનું બ્લુ કોપર તરીકે આપણે માર્કેટની અંદર ઓળખતા હોય છે. તો એનું 45 ગ્રામ પ્રતિ પંપે આપણે પ્રમાણ રાખી છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ આપણે બીજું ટેકનિકલ આવે છે, બાયોસ્ટેન્ડનો રોપો કરીને આવતું હોય છે, એનું 8 ગ્રામ પ્રતિ પંપે તમે પ્રમાણ રાખીને છંટકાવ કરી શકો. ને બાયરનું એલિયટ કરીને આવતું હોય છે, એનું 30 ગ્રામ પ્રતિ પંપે કોઈ પણ દવા તમે વાપરી શકો છો. અને સારા રિકવર માટે ટૂંકમાં 1 વીકે 4 પંપ આપણે કરવા જોઈએ. એની સાથે જો આપણે ગુંદરિયું છે કે સ્ટીકર છે, સ્પ્રેડર છે, એનો ઉપયોગ કરો તો વધારે સારું પરિણામ આવતું હોય છે. એ ત્યારબાદ વાત કરીએ સ્ટન્ટ વાયરસ. આપણે લોકલ ભાષામાં એને ટૂટ્યું તરીકે ઓળખતા હોય છે. તો સ્ટન્ટ વાયરસ છે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે આનો પ્રમાણ વધતું જાય છે. તો આ રોગ છે તો વિષાણુથી ફેલાતો હોય છે. લારોગનો ફેલાવો છે તે મોલો નામની જીવાત આવે છે એના દ્વારા થતું હોય છે. કે શરૂઆત કઈ રીતે થાય છે, કે વાતાવરણની અંદર જો ફેરફાર થાય, જેમ કે ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડતો હોય છે. આ રોગની ઓળખ કઈ રીતે કરવી જોઈએ, કે શરૂઆતની અવસ્થામાં જો રોગ લાગ્યો હોય તો છોડ છે એ કદમાં નાનો રહેતો હોય છે, અને એના પાન છે એ તાંબા કલરના અથવા તો જાડા અને બરડ થઈ જતા હોય છે, અને ફાલ બેસતો નથી અને ઓછો બેસે છે, અને વાયરસના લીધે છોડ નબળો પડવાથી સુકારાનો ભોગ બને છે. એ આ રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું છે, તો ઠંડીની શરૂઆત થાય પછી વાવેતર કરવાથી આ રોગનું નિયંત્રણ થતું હોય છે. કે આ રોગ છે તો વાયરસથી ફેલાતો હોય છે, તો આપણે શરૂઆતમાં એનો વાયરસનો કંટ્રોલ કરવો જોઈએ. હવે એ માટે આપણે જોઈએ કે કઈ કઈ દવા વાપરવી જોઈએ. તો ફ્લોનિકામિટ કરીને આવતી હોય છે UPL ની ઉલાલા માર્કેટના, એનો 7 ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરવાથી એનો સારું એવું પ્રમાણમાં નિયંત્રણ કરી શકાતું હોય છે. FMC નું આપણે રોગર આવતું હોય છે, એનું પણ 30 ml પ્રતિ પંપે તમે છંટકાવ કરી શકો. એવી જ રીતે આપણે એસિટામિપ્રિડ આવતું હોય છે 20% SP વાળું, 6 ગ્રામ પ્રતિ પંપે એનું તમે નિયંત્રણ કરી શકો છો આપણે સ્પ્રે કરીને. અને વીઘે આપણે આગળ વાત કરી એ રીતે 4 પંપ કરવા જોઈએ, અને ગુંદર કે સ્ટીકરનું પ્રમાણ સ્ટીકર એડ કરવું જોઈએ, જેથી કરીને આપણને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે.
ધન્યવાદ ખેડૂત મિત્રો.